હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું આપણે ગુજરાતી ટ્રેડિશનલ ભાખરી કઈ રીતે બને છે ને એનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ ભાખરી મિત્રો જે રસોઈ બનાવતા શીખે છે ને એના માટે જ હું આ વિડીયો લઈને આવી છું. તો અત્યારે હું ભાખરીનો લોટ આપણે જે દળાવી છે ને ભાખરીનો સ્પેશિયલ લોટ, એ એક કપ હું અત્યારે લોટ લઉં છું. એની સામે એમાં હું અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખું છું અને બે ટેબલ સ્પૂન જેવું તેલ નાખશું આપણે. તમે ઘીનું પણ મોણ આપી શકો છો. અને હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું. લોકો જે ઝીણા લોટની ભાખરી બનાવતા હોય છે એ હેલ્થ માટે એટલો બેનિફિટ નથી મિત્રો જેટલો આપણા જાડો ભાખરીનો લોટ છે, જાડો હોય છે રોટલીના લોટ કરતા. એ રીતે આપણે આ હેલ્થ માટે બેસ્ટ છે. આપણે ગુજરાતી લોકોને સવાર સવારમાં ભાખરી જોતી હોય છે. જો સવારમાં આપણને ભાખરી ચા ને મરચા ને ગાંઠિયા મળી જાય તો કોઈ વસ્તુની નાસ્તામાં જરૂર પડતી નથી. ગાંઠિયા તો મિત્રો તૈયાર મળી જાય છે પણ ભાખરી આપણે ઘરે જ બનાવવી પડે છે. તો આજે હું પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બિગનર્સ લોકો માટે ભાખરીનો વિડીયો લઈને આવી છું. તો જો આ રીતે આપણે મુઠ્ઠી પડે ને એવું મોણ દેવાનું છે એટલે તમારી ભાખરી એકદમ સરસ તૈયાર, બિસ્કિટ જેવી ભાખરી તૈયાર થશે. હવે આપણે આ નોર્મલ રૂમ ટેમ્પરેચર જ મેં પાણી લીધું છે. ભાખરીમાં મિત્રો આપણે સીધું પાણી નથી રેડવાનું, આમ છટકોરો મારીને હાથમાં લઈને પાણી નાખતા જશું અને ભાખરીનો લોટ તૈયાર કરતા જશું. જો તમે એકી સાથે પાણી નાખશો ને તો લોટ ઢીલો થઈ જશે ને તો ભાખરીને બદલે પરોઠા તૈયાર થશે મિત્રો, અને ભાખરી પણ બરાબર નહીં બને. જેટલી તમે એકદમ કેર કરીને આવો કઠણ લોટ હોય છે ભાખરીનો. તો આ રીતે આપણે પાણી લેતા જશું અને ભાખરીનો લોટ બાંધતા જશું. આવી રીતે જો તમે ભાખરીનો લોટ, બિગનર્સ લોકોને ખ્યાલ નથી હોતો એટલે તમે જો આ રીતે બાંધતા જશો ને લુવા કરીને તો જેટલું આમ તમારે બેન્ડિંગ આવી જાય ને એ રીતે તમારે અલગ રાખતો જવાનો અને લોટ થોડું થોડું પાણી નાખીને બાંધતો જવાનો. તો આ રીતે જો મારે અડધા ગ્લાસથી પણ ઓછું પાણી જોયું છે કેમ કે ભાખરીનો લોટ કઠણ હોય છે. હવે આને આપણે આ રીતે જુઓ તૈયાર થઈ ગયો છે. તમારે બાંધવો ન પડે, આમાં આવી રીતે છૂટો હશે ને તો પણ તમારું જો ભાખરીનું બેન્ડિંગ આવી જશે. જુઓ છે ને આ રીતે તમારે એકદમ ઇઝીલી તમે લુવો કરી શકશો. તમને મેં પરફેક્ટ મેજરમેન્ટ સાથે પાણીનું માપ પણ બતાવી દીધું અને આ રીતે તમે આ એક કપ લોટ હોય ને મિત્રો તો તમારે ઇઝીલી તમે આવી રીતે જો એક મુઠ્ઠીનો લુવો કરો ને એટલે તમને ખ્યાલ આવી જાય ચાર ભાખરી બનશે. તમને જો એ પણ બતાવી દો. હવે આને આપણે આ રીતે સેજ આવી રીતે ભેગો કરીને એને આપણે બાંધવાનો નથી લોટ રોટલીની જેમ કે પરોઠાની જેમ, ખાલી આમ ભેગો જ કરવાનો છે તો જ તમારી ભાખરી સરસ બનશે મિત્રો. હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપશું કેમ કે આપણા ભાખરીનો લોટ છે. આપણે લોટને રેસ્ટ આપ્યો એને 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ પરફેક્ટ જો ભાખરી માટેનો તૈયાર થઈ ગયો છે. હવે હું તમને આપણે ભાખરી કેવી રીતે બિગનર્સ લોકોને ફાવતી જ નથી અને એને બહુ તકલીફ પડે છે તો મિત્રો એના માટે પણ હું તમને બતાવી દઉં કે જો આપણે આ ભાખરીનો લોટ છે ને આમાંથી એક કપમાંથી 4 ભાખરી બને બરાબર, તો આપણે હું તો એ રીતે જ લુવા તૈયાર પણ તમે કરી લઈ આપણે. આ રીતે તમે મીડિયમ સાઇઝની ભાખરી બનાવો ને એટલે 4 ભાખરી ઇઝીલી બને છે. આ રીતે કર્યા પછી આપણે કેવી રીતે ભાખરી વણવામાં બહુ તકલીફ પડતી હોય છે એટલે એ પણ હું તમને બતાવી દઉં. જો આવી રીતે તમે આ ભાખરીનો લોટ કઠણ હોય છે ને તો તમારે આ રીતે આપણે જે મુઠ્ઠીઓ વરી ને એ રીતે આંગરી અને હથેળીના ભાગથી તમે આ રીતે પ્રેસ કરશો ને એટલે તમારું લુવું તૈયાર થતું જશે. જો આવી રીતે
ઇઝીલી તમે લોવો તૈયાર કરી શકશો, કેમ કે કઠણ લોટ હોય છે એટલે આપણી ભાખરી ફાટતી જતી હોય છે. જો આટલું આવી રીતે તમે કરશો ને એટલે તમારે ગોયણું પણ તૈયાર થઈ જશે. થોડું ઘણું એકદમ કઠણ લોટ હોય છે એટલે જલ્દી આપણે એજીસ બધા કિનારી ફાટતી જાય છે. એના માટે શું કરવાનું કે તમારે અંગૂઠો અને આ પેલી આંગળી એને આ રીતે તમે લૂવું પણ તૈયાર કરી શકો છો. જો તમને ખ્યાલ આવી જાય છે, જો એકદમ સરસ આપણી ભાખરી નો લૂવો તૈયાર થઈ જશે. જે બિગનર્સ લોકો છે ને અને જે અત્યારે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, તમે આ રીતે જુઓ આ પેલી આંગળીનો આ ભાગ અને અંગૂઠો આ રીતે તમે પ્રેસ કરતા જશો ને એટલે તમારો લૂવો ઇઝીલી તૈયાર ગોયણું તૈયાર થઈ જશે ભાખરી માટેનું. જો થઈ ગયું ને એકદમ સરસ. અને હવે આને આપણે ઇવનલી વણવાની છે. આવી રીતે વચ્ચેથી બહારની સાઈડ લેતી જવાની અને એની કિનારી પણ આપણે વણતી જવાની છે. જુઓ મિત્રો કેટલી સરસ આપણે લૂવો તૈયાર થઈ ગયો છે. કાંઈ એજીસ ફાટે ને તો આપણે સરખી કરતી જવાની આ રીતે આંગળીએથી. લગભગ બહુ આમાં વાંધો નથી આવતો. મેં જે રીતે તમને લૂવો બનાવતા શીખવાડ્યો ને એ રીતે તમે તૈયાર કરશો ને તો કોઈ વાંધો નહીં આવે. અને તમારે ભાખરીની જે રીતે થિકનેસ રાખવી હોય એ રીતે તમે તૈયાર કરી શકો છો. મિત્રો જો આપણી ભાખરી રેડી થઈ ગઈ છે વણાઈને, પછી જલ્દી વચ્ચે ચડી જાય ને કાચી ન રહે ને એના માટે તમારે વેલણનો જે પાછળનો ભાગ ગમે એ હોય ને બે સાઈડથી તમે આ રીતે વચ્ચે ડિઝાઇન કરી શકો છો એટલે તમારી ભાખરી જલ્દી ચડી જશે સરસ ઇવનલી. આ બાજુ આપણે તાવડી જો ગેસ ઓન કરીને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે મિત્રો ભાખરી માટે તાવડીનો જ ઉપયોગ કરવાનો છે તો જ આપણી ભાખરી સરસ તૈયાર થશે. જો તમે લોઢીમાં શેકશો ને તો તમને જેવું તાવડીનું રિઝલ્ટ મળે છે ને ભાખરીમાં એવું નહીં મળે. હવે આપણે આ રીતે ભાખરી મૂકી દેશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખશું. તો આ રીતે આપણે જો ભાખરી ચડે છે ને ત્યાં હું તમને બીજી રીતે પણ ભાખરીનો લૂવો કેમ તૈયાર કરવો ને એ બતાવી દઉં. જો આવી રીતે આપણે લૂવો તો લઈ લીધો, મેં તમને કીધું એ રીતે આવી રીતે મુઠ્ઠીઓ વળે ને એ રીતે તમારે આવી રીતે બે હાથેથી આંગળીથી અને હાથેળીથી આ રીતે પ્રેસ કરતો જવાનો. અને જો તમને એમ ન ફાવે ને તો લૂવો લઈને મિત્રો આ રીતે જો આ ફાટી જાય છે ને તો તમારે શું કરવાનું, મોટી સાઈઝનું આ રીતે વણી નાખવાનું બરાબર. પછી તમારે આપણે જેમ રોટલી વાળી ને એવી રીતે વાળી દેશો ને એટલે તમારી બહુ ભાખરી ફાટશે પણ નહીં કિનારી અને એકદમ સરસ તમે વણી શકશો. આટલું કર્યા પછી પાછું તમારે મેં તમને જેમ બતાવ્યું એમ આ રીતે આંગળી અને અંગૂઠાથી તમારે લૂવો તૈયાર કરી લેવાનો. આ પણ તમને ઈચી પડશે જો તમારે મુઠિયાની જેમ પહેલા તૈયાર ન કરવું હોય તો આ રીતે પણ તમે ભાખરીનો લૂવો તૈયાર કરી શકો છો મિત્રો. તો જો આપણી ભાખરીને મેં તાવડીમાં નાખી મીડિયમ ફ્લેમ ઉપર એને બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ આપણે થઈ છે કે નહીં તૈયાર. જો મિત્રો તૈયાર જ થઈ ગઈ છે. હવે એને આપણે ટર્ન કરી લેશું અને એને આપણે સ્લો ફ્લેમ ઉપર હવે ચડવા દેશું. મિત્રો જો આપણે એક મિનિટ થઈ છે અને તમારે એકદમ સરસ બિસ્કીટ જેવી ભાખરી કરવા માટે કપડું કે આ રીતે ડટ્ટો આવે છે ને એનાથી તમારે હળવે હાથે આ રીતે પ્રેસ કરી દેવાની એટલે ઇવનલી આપણી ભાખરી સરસ ચડી જાય. આ રીતે તમે પ્રેસ કરતા જશો ને કપડું સરસ ક્લીન હોય તો એનાથી પણ ચાલે. જુઓ મિત્રો તમને બતાવું આપણે સ્લો ફ્લેમ ઉપર જ તૈયાર કરી છે. જુઓ એકદમ સરસ આપણી ભાખરી પાછળની સાઈડ પણ ચડી ગઈ છે. હવે તમે લોકો ઘણી વખત ઘણા લોકો ફૂલાવતા હોય છે. હવે આ સાઈડ ચડી ગયા પછી હવે જો આપણે ગેસ ઉપર શેકવી હોય ને તો પણ તમે આ રીતે શેકી શકો છો મીડિયમ ફ્લેમ કરીને. આ રીતે ડાયરેક્ટ તમારે જો શેકવી હોય તો પણ તમે શેકી શકો છો અને તાવડીમાં પણ તમે શેકી શકશો. બંને રીતે હું તમને બતાવી દઉં. જો મિત્રો આપણે એકદમ સરસ આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો હવે હું લઈ લઉં છું.
અને એને પણ આપણે જો આવી રીતે કાણા વાળું વાસણ હોય ને એની માથે તમે મૂકશો ને તો એકદમ સરસ આપણી કડક ભાખરી છેક સુધી રહેશે, લૂજ નહીં થાય. તમે પ્લેટમાં મૂકી દેશો તો નીચે એકદમ પરસેવો થઈને લૂજ થઈ જાય છે. હવે એમાં આપણે આ રીતે ઘી લગાવી લેશું. ભાખરી મિત્રો ઘી ગમે એટલું હશે ને એ શોષી જશે, એટલે તમારે આ રીતે ઇવનલી સરસ ઘી લગાવી દેવાનું. તો આ રીતે જો હવે આપણે બીજી ભાખરી પણ તૈયાર કરી લેશું. તો જો આપણે ભાખરી બનીને તૈયાર છે મિત્રો, એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે મેં તમને ભાખરી બતાવી, તો તમને ચોક્કસ બિગનર્સ લોકોને આ ઉપયોગી થશે. ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.